સવારે જે મહેશભાઈએ વાત કરી એ બરાબર મગજમાં બેસી ગઈ? કોઈ કહી શકશે કે શું વાત કરી? એ આખા આપના સેશનનો સાર શું? મહેશભાઈ ઘણું લોંગ સાઈટ એટલે એના માટે ફોકસ રાખીને. હા બિલકુલ, જે લક્ષ્ય માટે આપને આપનો જન્મ થયો એ શેના માટે? પણ હવે ઈશ્વરે જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે એનું કામ તો એ જ છે કે લક્ષ્ય સુધી પહોંચવાનું, પણ એ પહોંચી શકતું નથી. ક્યાંક બેટરી લો થઈ જાય, ક્યાંક સ્પેરપાર્ટ ખરાબ થઈ જાય, એટલે રોકાઈ જાય. તો એને કઈ રીતે ઓટોમેટિક આપણે પહોંચાડવાનું, કંઈક હશે એવું કંઈ રસ્તો? તમને ખબર હોય તો ત્રિસ્તરીયમાં મહેશભાઈ આપની પાસે એક ફોર્મ ભરાવેલું, યાદ હોય તો. એ કોઈને યાદ છે એ ફોર્મને? ક્યારે કોઈ ઘરે જઈને યાદ કર્યું? કરો છો યાદ? માની લો કે તમારું જૂનું ફોર્મ અમે ગોતી અને અત્યારે નવું આપી તો બદલાઈ જશે? બદલાઈ જશે ડેફિનેટલી. બરાબર. હવે એમાં ઘણી બધી સ્વભાવોની વાત આવી હશે, તો સ્વભાવ તો આપનો મોટે ભાગે સંબંધોમાં ખ્યાલ આવે, તો આપના સંબંધીઓ કહી શકે કે આપનામાં પરિવર્તન આવ્યું? એમ એમને કહેવું હતું કેમ? હે? હા કેમ કેમ એ કહી શકે? એટલે તમે જે માની લો કે આપણે નંદીગ્રામમાં શરૂઆત કરી આવવાની એની પહેલા હતા, પછી શિબિર કરીને ગયા, પછી જોડાના સર સાથે જોડાના કાર્યક્રમમાં, તો ઘરના સભ્યો કહી શકે? કહી શકે એ ના, પણ ઘરના કહી શકે છે. ઘરના એટલા માટે કે એક મનથી સમાધાન કરી લેવું અને સંબંધોમાં સમાધાન કરવું, એ બે વચ્ચે તફાવત. ઉદાહરણ તરીકે તમને કહું, આપને એક રૂમમાં રહેતા હોય અને પંખો હોય, હવે આપને જરૂર પડે નથી, જરૂર પડતી આપને બંધ કરી દઈ, એ સ્વતંત્ર. આપની સાથે બીજી વ્યક્તિ હોય અને એ પંખો બંધ ન કરે તો સમાધાન થઈ જાય? એ જ રીતના વિચારો. બીજું મારે એ પૂછવું હતું કે આમાંથી 30 દિવસમાંથી 25 દિવસ સવાર સાંજ બેસનારા કેટલા? બેસનારા આંખ બંધ કરી અત્યારે આ જોતા 5% બે ટાઈમ અને 7-8% એક ટાઈમ. એડવાન્સ શિબિરમાં જેમ લાડવા ઘી વગરના થાય નહીં એમ આંખ બંધ ન કરો ત્યાં સુધી એડવાન્સની કોઈ કિંમત નથી. તમે બધા ગયા વખતે તમી બેને મને ફરિયાદ કરી, મને કે આટલું બધું બોલતો નહીં એમ. મેં કીધું બહેનો બ્યુટી પાર્લરમાં જાય, અમી બેન કે બહેનો શું ભાઈ હોય જાય, એટલે બધા બ્યુટી પાર્લરમાં આપણે મહિના જવા. બે વખતનું કીધું નહીં, બે વખતનું હવે આપને બ્યુટી પાર્લરમાં જાય કે ન જાય પેલા એ મને કહ્યું એટલે મને ખબર પડે, ને પછી હું ઊંધું કાઢું મારું નથી આગતો ને. આપને બ્યુટી પાર્લરમાં શેના માટે જાય?
રંગ રૂપ સારું, શું મેન્ટેન કરવાનું, કઈ રોગ છે? બ્યુટી પાર્લર માં જાય એટલે બીજું શું, બીજા કઈક બોલો, તમે જાતા હશો, ખર્ચો કરતા હશો, તો મને તમારે એના લાભ લાભ તો કેવા જ પડશે. બોલો બીજું બોલો, જે ન જાતા હોય બોલતા નહીં, જાતા હશે ને ફરજિયાત બોલવાનું. બરાબર, સારા દેખાય, ચાર લોકો સારા કહે, પાયાની વસ્તુ કયો, બીજાને કેવું લાગે, હા ઘરેથી તો બહાર જવું છે ને, એ વાત થઈ, પણ એ મુખ્ય નથી, એમાં 10% નો ખર્ચો આવે, 90% નો બીજો આવે. આપણે કાળજી લઈ શીખ નથી લેતા. બ્યુટી પાર્લર કેટલા દિવસ કર્યા વગર ચાલે? મહિનો, બે મહિના, 6 મહિના ચાલે? 6 મહિના જવું જ પડે ને, વર્ષ દિવસ, 2 વર્ષ કોઈ. તો જે નાશવંત છે એને આપણે રૂપારૂ કરી છે, અને જે શાશ્વત છે, નાશવંત એટલે જેનો નાશ થવાનો છે તે, અને જે શાશ્વત કે જેનો ક્યારેય નાશ નથી થવાનો, લગાતાર જેની જરૂર છે એનું આપણે સુશોભન નહીં કરી તો ચાલશે કેમ? જો બાહ્ય સુશોભન ઘટે અને આંતરિક વધે તો આપની યાત્રા આગળ જઈ શકે. જો એ જ ન કરવું હોય તો આપની પાસે લોજિક અને પ્રશ્નો સિવાય કાંઈ નહીં હોય. સતત પ્રશ્નોનો મારો, સતત પ્રશ્નો, પ્રશ્નોનો મારા સાથે ત્યાં સુધી તો વાંધો નથી, પણ એના કરતાં વધારે જે રિઝલ્ટ આવશે એ અશાંતિનું. સાચા અને ખોટાની જેને જ્ઞાન નથી એ લોકોને શાંતિ કઈ રીતે મળે? સ્થિત પ્રજ્ઞાના લક્ષણોમાં કીધું છે, અયોગીને નથી બુદ્ધિ, અયોગીને ન ભાવના, ન ભાવહીન ને શાંતિ ક્યાંથી? પાયો જ ન હોય અને આપને એક પ્રશ્નને આપના મનથી, આપના સંબંધોથી, આપના લોજિકથી આપને હલ કરવા માગી, એ હલ કરવાનું સાધન જ નથી. બિલ્ડિંગનું મજબૂતીકરણ રંગરોગાનથી થાય તો શેનેથી થાય? એનું આખું સ્ટ્રક્ચર એ મજબૂત કરવું પડે. એ જ ના હોય તો મારે તમારી યારે સાધનાની વાતો, સાધનાને લગતી વાતો, ધ્યાનમાં થતી, ધ્યાનમાં થતા અનુભવો, ધ્યાનમાં આવતી મુશ્કેલીઓ મારે તમારી યારે કઈ રીતે ચર્ચા કરવી? કયો તમે, આપણે જો ધ્યાન કરીએ તો એના પ્રશ્નો ઊભા થાય તો આપણે એની વાત કરી શકાય, નહીં તો શક્ય નથી. બીજું મારે તમારી સામે એ રાખવું છે કે આપણા જીવન નિર્વાહમાં શેની જરૂર પડે? બેલેન્સ, પૈસા, નિર્વાહમાં પૈસા, પૈસાથી કેટલા બધા પ્રશ્નો હલ થાય? 95% નિર્વાહના બધા બધા થઈ જાય. બરાબર, અને પૈસા ન હોય તો 95% પ્રશ્નો ઊભા થાય. પૈસા ન હોય એના ઘરમાં 95% પ્રશ્નો ઊભા થાય,
બરાબર, જેના ઘરમાં પૈસાની સગવડ હોય એને કેટલા ટકા પ્રશ્ન ઉભા થાય? નહીં વધારે નહીં, એને ખબર જ નથી કે કુદરતે મને જે સુખ શાંતિ આપી છે એની ભેટ છે, એને ખ્યાલ જ નથી. એ તો એનાથી ઓર પ્રશ્ન ઉભા કરશે. એને સંપત્તિની વ્યવહારિક એને જ્ઞાન જ નથી. તો જેમ જીવન નિર્વાહમાં પૈસા વગર એમ કહેવાય ને કે ડગલું પણ ન ભરી શકાય, એમ સાધના કરવા માટે જે સંપત્તિ જોઈએ, ભાવ સંપત્તિ જોઈ, એ ભાવ સંપત્તિ તમે આપની પાસે ન હોય તો સાધના તમે ગમે તેટલી કલાક બેસો, ગમે તે રીતે બેસો, કાંઈ ન થાય. ભાવ સંપત્તિ હોય તો બહુ ઓછી સાધનાએ, ઓછી કલાકોએ, ઓછા મંત્રોએ શરીરનું શુદ્ધિકરણ થાય. મારે તો તમારી અરે ઘણી બધી ચર્ચા કરવી કે અમે તો અત્યાર સુધીમાં મકરંદભાઈજી અમને 8-9 વર્ષ સાથે રહેવાનું થયું, એ મામેજી ગાંડા કાઢ્યા, મકરંદભાઈ અમને જવાબ આપ્યા, પછી એમાંથી અમે ન શીખવાનું ઘણું બધું શીખી લીધું, શીખવાનું ઓછું શીખા, અમે જે નાના મોટી ભૂલો કરી એવી તમે ભૂલો ન કરો. ઘણી બધી ઈચ્છા થાય પણ કેવું કોને? એમ નહીં, કેવું કોને? તમને રસ્તો બતાવો, પણ તમારે કઈક પ્રશ્નો એમાંથી ઉત્પન્ન થવા જોઈએ ને. જે સંપત્તિ જ ન હોય એની અરે ધંધો કેમ કરવો? એ કયો મારા બધા ગુરુઓ તમે, મારા બધા ગુરુઓ તમે. પણ તમે કઈક માલ માગો, હવે તમે 50 રૂપિયા લઈને આવો ને તમે એમ કહો 500 નો માલ લાવો, 450 ની ક્રેડિટ તો જોઈ ને. એટલે આ ક્રેડિટ વગરનો ગ્રાહક તમારી અગર આવે એ લાંબે ગાળે ધંધામાં ખોટ આવે, ખોટનો ધંધો કરાય નહીં. શું કામ ન કરાય? કે ધંધો થઈ જાય પછી સાચા ગ્રાહક આવે તો માલ તો જતો રહ્યો. આપને બધી વાતો રોજિંદા જીવનમાં હસતા હસતા હળવાશથી લઈ, છતાં વ્યવહારિક જગતમાં થોડીક કડકાઈથી પણ કામ કરવું પડે. સંબંધોના જગતમાં ઘણી બધી આપણા જીવનમાં ન કરવાની ઘણી બધી ભૂલો કરી છે, અને એ ભૂલો આપણે એને સહજ લખી છે, ન કરવાની ભૂલો સહજ લખી છે, અને જે ફરજ છે એને ગૌણ લખી છે. વિચાર આવે મનમાં કે ન આવે? ખરેખર આવે, વિચાર આવે. વિચારથી શું થાય? બીજા કોઈને વિચાર નથી, બહુ આનંદની વાત કહેવાય. ક્લાસમાં વિચાર કોઈ નથી આવતો, બીજું બે ત્રણ જણા સંવાદ કરશે તો નહીં ચાલે. સંવાદમાં બધાએ જોડાવાનું છે. વિચાર આવે છે કે નથી આવતો પેલો તો એ પ્રશ્ન. તો કેવા પ્રકારના વિચાર આવે?
જે કામ બાકી હોય, જે વસ્તુ મોટા ભાગના નકામા વિચારો, ડાઉટ એ કદાચ ક્યારે વિચારે ના હોય, નવરા બેઠો એમ થાય કે ચલો સામે બેસીએ તો ખબર નહીં ક્યાંથી આવી જાય, આપણને ખુદ ને એમ થાય કે આવું આપણે ક્યારે વિચાર્યું નથી તો ક્યાંથી આવે છે. એક વખત અમે થોડુંક અમને વધારે પડતું મને જ્ઞાન ચડી ગયું, અમે ત્રિસ્તરીય મામી બેન કે કંઈક થોડીક શિબિરાર્થીને કંઈક અધ્યાત્મની વાતો કરે એમ, અમે બધા નવા હવા બાવા એટલે થોડીક વધારે જોર લગાવ્યું, એટલે મેં વળી મારાથી કહેવાય ગયું કે જીવનમાં ઈશ્વર મુખ્ય, બાકી બધી વસ્તુ ગૌણ, સંબંધો બધા ગૌણ એમ. લે એવું હોય કે સંબંધો મુખ્ય હોય, અતાણા અતાણા અત્યારથી આપણે ભગવાનનું શું કરવું, નાની ઉંમરનું કપલ હતું. આપણે બચત કરતા હોય નાની મોટી શેના માટે, ભવિષ્ય માટે, ભવિષ્ય માટે, કોઈ તકલીફ માટે કામ લાગે, તો આ બચત કરવી જોઈએ એવું લાગ્યું તમને ક્યારે? મને એમ લાગે કે અત્યારે બહેનો આપને કંકોત્રી મેં એક લખવું છે, અમારા લગ્ન પ્રસંગમાં અમે બ્યુટી પાર્લર પ્રથા રાખી નથી, અમારી કન્યા અને વર પણ બ્યુટી પાર્લરમાં નહીં જાય. શું કામ? હમણાં અમારે વાડીએ કામ હાલતું હતું એટલે અમારો ભાગીદાર આવ્યો બહારથી, એટલે ગયા વર્ષે હતો, આ વખતે નહોતો. મેં કીધું થોડુંક કામ ચાલે, મારે કીધું જવાની ઉતાવળ છે, કીધું અઠવાડિયે 10 દિવસ રોકાઈ જાય ને એમાં શું થઈ ગયું, એટલે મારી શરમમાં એને હાથો પાડી. પછી બીજા દિવસે હું ખેતરે ગયો, મેં કીધું ના કે હવે મારે જવું પડશે નાનતે. મેં કીધું હવે તારા કીધું કાકા સસરામાં નાનતે એટલું બધું શું જવાની જરૂર તારે એમ, મને કે પંજીભાઈ તમે લગ્ન નથી કર્યા એટલે તમને ખબર નથી, મને હળવેકથી કહી દીધું. એટલે મને એમ થયું કે લગ્ન જીવનમાં આટલો બધો ત્રાસ હોય તો લગ્ન જીવન શેના માટે? મારો કહેવાનો આશય એ છે કે જેના માટે જે કર્યું હતું એ નથી મળતું તો ભૂલ કઈ જગ્યાએ કરી? હવે મારે તમને એની સાથે એક બેસવાના ફાયદા સાથે મારે તમને બ્યુટી પાર્લરને લઈ જવું છે, બેસવાના ફાયદા સાથે. આપણે આંખ બંધ કરી કારણ કે તમે જે રિધમમાં ચાલતા હો એ રિધમને મારે જોડવી પડે. સામાન્ય વિચાર આવે કે આપણે તૈયાર થઈને આવ્યા પછી એનો કરંટ કેટલા દિવસ રહીએ આપણા મન ઉપર? આપણા મન ઉપર હો, શરીર ઉપર નહીં. પછી જાય એની પહેલા, એની પહેલા કેટલા દિવસ ચાલુ થઈ જાય જાવું? 1-1.5 મહિનો અગાઉથી ચાલુ થઈ જાય, મન ત્યાં જાય. કેટલા એક દિવસમાં વિચાર આવે? 20-25 વખત એક વખત વિચાર આવે જવા માટેના, કાલ જશું પરંતુ સર. તો તમે ધ્યાનમાં બેસો દરરોજ દિવસમાં 2 વખત, બેસતા પહેલાનો વિચાર આવે, શું વિચાર આવે? મારે બેસવાનું, મારે બેસવાનું, બેસવાનો ટાઈમ થઈ ગયો છે, ટાઈમ થઈ ગયો છે. પહેલું કામ શું કરશું? તૈયારી, બધું કામ બીજું પતાવીને તૈયારી, પૂર્વ તૈયારી, પૂર્વ તૈયારી કરશું. પછી ધ્યાનમાંથી બહાર આવશું તો થોડો વખત કામની ઈચ્છા નહીં થાય.
ચલાવ્યો, ગેપ પડ્યો, આ ગેપ આટલો હતો, હવે ડબલ થયો, બરાબર. એક બેઠા પૂર્વે સ્મૃતિમાં આવ્યું અને એક બેઠા પછી. આપને હું એમ કહું કે એક એક ક્ષણ જીવનની, એક એક રૂપિયો, એક એક વિચાર હિસાબ વગરનો હશે તો વ્યક્તિના પતન સાથે કુટુંબનું પતન, રાષ્ટ્રનું પતન અને માનવ જાતિનું પતન બહુ વાર નહીં લાગે. વ્યક્તિનું પતન એ વિશ્વનું પતન, માનવ જાતિનું પતન. વ્યક્તિનું ઉત્થાન એ વૈશ્વિક ઉત્થાન. તો અહીંયા ઘરે બેઠા બેઠા આપણા ખરાબ વિચારોથી, ખરાબ કૃત્યથી આપણે માનવ જાતિનું નુકસાન કરી છે. આવતા ભવિષ્યમાં કદાચ એવું બને કે આખા વિશ્વમાં એક જ આધાર કાર્ડ હોય, એ દિવસો બહુ દૂર નથી. શું કામ? તો કે ટેકનોલોજીની મજબૂરી, ટેકનોલોજી તમને જોડી દેશે. આપણે અત્યારે કઈ જગ્યાએ છે એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા તમને જોઈ શકાય કે તમે નંદીગ્રામની આ ભૂમિ ઉપર છો, બરાબર. તો જો ટેકનોલોજી ત્યાં જોડતી હોય તો ટેકનોલોજીમાં અવરોધોને દૂર કરવા માટે વૈશ્વિકતા જરૂર પડશે. એટલે એના માટે વૈશ્વિક માનસ જોશે. તો વૈશ્વિક માનસ એ શું હોય? તો આપણે અગાઉની શિબિરમાં વાત થઈ હતી, બ્રહ્માંડે સો પિંડે, પિંડે સો બ્રહ્માંડે. ખ્યાલ આવી ગયો? એટલે અહીંયા બેઠા બેઠા વિશ્વ સાથે જોડાઈ શકાય, અહીંયા બેઠા બેઠા વિશ્વ સાથે એનું ઉત્થાન થઈ શકે. હવે જો આપને અવારનવાર કહેતો હું, ઘેરથી આપને નીકળી શાકભાજી લેવા તો આપને જાય ક્યાં? માર્કેટ. વચમાં સોનીની દુકાન આવે તો વિચાર આવે શું કામ? લક્ષ નથી એ લેવું. શું કામ લેવું? કોને લેવું નથી મન કયો? લેવું ન હોય, બધાને લેવું જ છે, પણ એના માટે જી બજેટ જોઈ નથી એટલે આપને એ નથી ખરીદતા, એ વિચાર સુધા પણ નથી આવતો. તો એવી શાકભાજી જેવી શુલ્ક આપની જીવનની ભોગો, ઈચ્છાઓ, માન્યતા, એવું જીવન એ પૂર્ણતા તરફ નહીં લઈ જાય. પૂર્ણતા તરફ જવા માટે તો શું જોશે? તો હવે તમને મેં એટલા માટે પૂર્વ ભૂમિકા બાંધી દીધી કારણ કે તમારે બધાએ મને કહેવાનું હતું, પણ તમે ક્યાંક ઊંધું ન બેસી વાત કરી નાખો કારણ કે સરે સવારથી વાત ચાલુ કરી મને બહુ ગમ્યું. આપણે ઓલો વરરાજાને કન્યાને પરણાવવા માટે જે લગ્ન ગીત ગાય ને એના જેવું સરસ કામ કરી દીધું. પૂર્વ ભૂમિકા એકલી આ ક્લાસ બાંધી દીધી, શારદાબેને ભજનમાંય સરસ બેઝિક વાત મૂકી. તો હવે તમારા જો આમાંથી પ્રશ્નો ઊભા થાય તો એ પ્રશ્નો ઉપર આપણે આગળ રોજિંદા જીવનમાં કામ કરતા કરતા અખંડ સાધના ચાલુ રહીએ, ખંડિત નહીં, 24 કલાક. તો 24 કલાક સાધનામાં કેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ અને સાધનાને દૂષિત કરનારું જીવન કઈ રીતે બદલવું એ કિમીઓ જો નહીં શીખી તો આપને શાંતિ મળશે નહીં. શાંતિ માટે જીવનનું પરિવર્તન, વિચારોનું પરિવર્તન, જેમ ઘરેણામાં સોનાની આવશ્યકતા છે એટલું. બરાબર.
બોલો આમાં કોઈને કઈ નિયમ નથી, નિયમ રોજ નો નિયમ નથી. સાંજે બેસી જાઓ, સવારે બેસી જાઓ, કે અંદરથી એકદમ એટલે ઈચ્છા થઈ કે હા હવે બેસી જવું છું, ત્યારે નક્કી નથી કરતો પહેલેથી કે ભાઈ મારે આજે સવારે બેસવું છે, સાંજે બેસવું છે. યોગ્ય ગણાય કેટલી બાકી? અગાઉ આપને વાત થઈ હતી, તમને યાદ હોય તો, આપનું શરીર અને મન એ સ્વતંત્ર નથી, એનું કોઈ તત્વ સિવાય જે શરીરને પોષણ જેમાંથી મળે છે એ લોકો પણ એમાં સહભાગી. એટલે માની લો કે પૂર્ણ તત્વને જો આપણે પામવાની વાત કરી, એના માટે જો બેસવા મથતા હોય તો પેલું તો તમે જે વાત કરી કે ક્યારેક બેસાય ને ક્યારેક નથી બેસાતું, તો નથી શું કામ બેસાતું? એવું મન ઉપર કયું આવરણ આવી ગયું કે જેમાં બેસાતું નથી? અને એવું કયું શરીરમાં પરિવર્તન આવી ગયું કે બેસવાની ઈચ્છા થાય? ક્યાંક તો ખ્યાલ આવતો હશે. કારણ આપવા માટે તો ઘણા બધા છે, પણ એ યોગ્ય કારણ નહીં. મારે જે કારણ આપવું છે એ જે મારી નાની મોટી સમજમાંથી ઉત્પન્ન થયેલા વિચારના, પણ એ સિવાય પણ હોઈ શકે. એવું નથી કે હું કહે જ સાચું, મારું ખોટું પણ હોઈ શકે. એટલે મારી હંમેશા એક ચિંતા રહેતી હોય કે ક્યાંક મારા તરફથી તમે ખોટું સાંભળી ન લ્યો, ખોટું શીખી ન લ્યો, જેથી કરીને ક્યાંક તમારે મારા વતી ભોગવવું પડે. એટલે હું હંમેશા એક થોડો ડર રાખી, થોડું પડદા પાછળ થોડું રાખીને હું તમારી સાથે વાત કરતો હોઉં, છતાંય ક્યાંય એવું થાય તો. ગયે વખતે મેં કીધું હતું, તમને હજી કહી દઉં, કે મારી એક પણ વાત તમારે માનવાની નથી. હા, મારી એક પણ વાત ઉપર તમારે તમારા જીવનમાં ક્યાંય પરિવર્તન કરવાનું નથી, મારી વાત માનવાની જ નથી. આ પહેલી વસ્તુ, મારી વાત ખોટી હોઈ શકે. તમને એમ લાગે કે આ કંઈક વિચાર એની પાસેથી આવ્યો હતો ને તમને કંઈક સ્પર્શ કરતો હોય, તો તમારે તમારા માપદંડથી માપવાનો, જોવાનો. તમને એમ લાગે કે હા આ બેસે છે તો જ તમારે અમલવારી કરવાની, નહીં તો નહીં. બરાબર. એટલે પેલું તમે બધા મને એમ કહો કે તારા તરફથી શું સંદેશો, તો મારા તરફથી તમને બધાને એક સંદેશો છે કે અહીંથી જાઓ, મેં જે તમને કાંઈ બધું કરાવ્યું એ બધું ભૂલી જાઓ, મેં જે તમને સંભળાવ્યું એ ભૂસાઈ જાય, એમાંથી તમારામાંથી નવું તમે નિર્માણ કરો. બરાબર. અને એમાંથી જે તમને ઉઠે અંદરથી, અને જરૂર પડે અને હું જો તમને કાંઈ એમાં મદદ કરી શકું તો હું તમને ચોક્કસ કરીશ. સર અમીબેન અને નંદીગ્રામની ભૂમિ તો છે જ.